એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ ખાંભી, એના પર કોતરશો ને કોઈ કવિતા લાંબી, લખજો બસ એટલું ખાક પડી અહીં કોઈના લાડક વાયા. દેશ કાજે ખપી જનારને સો સો સલામ છે. તજી કુટુંબ પરિવાર અને સરહદે ફરજ બજાવી જાનની બાજી ખેલનારને સો સો સલામ છે. ભારતને સુરક્ષા બક્ષનારને સો સો સલામ છે. કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં શનિવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. લદ્દાખની રાજધાની લેહ પાસેના ક્યારી ગામમાં ભારતીય સેનાનું વાહન ખીણમાં ખાબકતા આ દેશે 9 વીર સપૂતોને ગુમાવ્યા છે. સેનાની પેટ્રોલિંગ ટીમ કારુથી ક્યારી જઈ રહી હતી તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. આ દેશની જનનીઓ સદા એવા વીર સપૂતોને જન્મ આપતી રહી છે જેના હૃદયમાં દેશપ્રેમ સતત ધબકતો રહ્યો છે અને આ દેશની ધરાનો ખૂણો પણ સદા ઉજળો રહ્યો છે. કારણ કે અહીં માતૃભૂમિની રક્ષા કાજે પોતાના પ્રાણનું બલિદાન આપતા ક્ષણભારનો વિચાર ન કરનારા વીરો છે. શનિવારે બનેલી દુઃખદ ઘટના અંગે વાત કરતા સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે કાફલામાં 5 વાહનો હતા. આ તમામ વાહનોમાં કુલ 34 જવાનો સવાર હતા. જ્યારે એક વાહન ટ્રક ખીણમાં પડ્યું ત્યારે તેમાં કુલ 10 સૈનિકો સવાર હતા. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓમાં જેસીઓ સહિત 9 જવાનોનો સમાવેશ થાય છે. જો ઘટના અંગે વિગતે વાત કરીએ તો સેનાની પેટ્રોલિંગ ટીમ કારુથી ક્યારી ગામ જઈ રહી હતી તે દરમિયાન આ દુઃખદ ઘટના બની હતી. ક્યારી ગામથી લગભગ 7 કિલોમીટર પહેલા જ સેનાની ગાડી ખીણમાં ખાબકી હતી. અધિકારીઓનું માનીએ તો આ ઘટનામાં 9 સૈનિકો શહીદ થયા છે. જ્યારે સૈન્યની ગાડી ખીણમાં પડી ત્યારે કુલ 10 સૈનિકોમાં 2 જુનિયર કમિશન ઓફિસર અને 7 જવાનો સામેલ હતા. આ દુર્ઘટનામાં દેશે 9 વીર સપૂતને ગુમાવ્યા છે જ્યારે 1 સૈનિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. દુર્ઘટના અંગે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે લેહ નજીક દુર્ઘટનામાં ભારતીય સૈન્યના જવાનોના મોતથી દુઃખી છું. હું શોકગ્રસ્ત પરિવારો સાથે છું. ઈજાગ્રસ્ત જવાન ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું. મહત્વનું છે કે એપ્રિલ 2023માં પૂંછ જમ્મુ નેશનલ હાઈવે પર સેનાના એક વાહનમાં ભીષણ આગ લાગી હતી જેમાં દેશે 5 જવાનોને ગુમાવ્યા હતા.